सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवानी, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर छेल्ले एम कथा लखे छे, बे प्रकारना मन छे, एक परतक मन अने बीजू निज मन। परतक मन छे ने ए जीवने फसावा मागे छे अने निज मन छे ए जीवने छोड़ावा मागे छे। परतक मन छे એ જીવને વિષય વાસનાની અંદર, જગતની અંદર, જન્મ મરણમાં ફસાવા માગે છે, અને જે નિજ મન છે એને છોડાવવા માગે છે। હવે એ બે મનની લડાઈ ચાલુ છે। 17 કડી સુધી આપણે કથા સાંભળી હતી। નિજ મન પરતક મનને એવું કહે છે કે હવે તારો સ્વાર્થ પૂરો થઈ ગયો છે, તું અહીંથી નીકળી જા। स्वार्थ तारो सारियो हारियो हीरो हाथ निकड़ हावे तू नग्र थी संग लई तारो साथ। निज मने परतक मन ने एवं कीधु के तू हावे आ नगर नी बार निकली जा। આ જે શરીર રૂપી નગર છે એની અંદર બેઠેલો આત્મારૂપી રાજા છે એનો તું પ્રધાન થયો છે, પણ તે હંમેશા રાજા સાથે છેતરપિંડી કરી છે, એટલે તારાથી આ નગરમાં રહેવાય નહીં, તું અહીંથી નીકળી જ જા। અને ત્યારે જે પેલું પરતક મન છે જે જીવને ફસાવાવાળું છે એ પેલા નિજ મનને જે કહે છે એ અહીં લખે છે। कहे मन केम काढ़ी सके पंच जोद्धा मुज पास टके नहीं पगता हरो घालिस मुख मागास। परतक मन पेला निज मन ने धमकावे छे કે તું આજકાલનો આવી પડેલો થોડો સાધુનો સમાગમ થયો એટલે તારો જન્મ થયો। તમે આગળ મનગંજનની કથા જો સાંભળી હોય તો ખબર હશે, નથી સાંભળી તો 3-4 ભાગ હશે સાંભળી લેજો। નિજ મનનો જન્મ સંત દ્વારા થયો છે એવી વાત આવી હતી, અને પરતક મનનો જન્મ વિષયને ભોગવવાથી થયો છે, જેને કહેવાય। તમે બે આજ નવા શ્રોતા છે એટલે તમારા માટે ફરીથી થોડુંક રિપીટ કરું છું।
સંત દ્વારા એક મનનો જન્મ થાય છે, વિષય દ્વારા બીજા મનનો જન્મ થાય છે. અને જેને આપણે કહીએ છીએ લડાઈ, આપણા અંતરમાં લડાઈ થતી હોય, આમ જોઉં કે ના જોઉં, આમ જમું કે ના જમું, આવું કરું કે ના કરું, એ જે લડાઈ છે એ બે મનની લડાઈ છે. મન, એક મન એવું છે કે જે મન આપણું હિત કરે છે, એક મન એવું છે જે આપણું અહિત કરે છે. હિત કરે છે એ મન સંતના શબ્દ દ્વારા બનેલું છે, અને અહિત કરે છે એ મન વિષયના શબ્દ દ્વારા બનેલું છે. આપણે જગતનું જોયું છે, સાંભળ્યું છે, ભોગ્યું છે, એટલે એ મન. હવે જે વિષયવાળું મન છે, પરતક મન, એ તો જન્મો જન્મનું છે, બહુ મોટું થઈ ગયેલું છે, વૃદ્ધ છે, તાકાતવાળું છે, અનુભવી છે. અને જે નિજ મન છે એને તો સાધુએ જન્મ આ જન્મે આપ્યો છે, અથવા તો 50 જન્મથી કોઈક મહેનત કરતો હોય તો નિજ મન તો હજુ બહુ નાનું છે, છોકરું લાગે ઓલા આગળ. જેમ કોઈ મોટો આફ્રિકાનો મોટો ઊંચો ને એવો વ્યક્તિ મજબૂત હોય અને એની આગળ પાપડને પાપડીને પીઝાને બ્રેડ ખાવાવાળું 10 વર્ષનું છોકરું ઊભું હોય તો ઓલાને નાખતા કેટલી વાર લાગે ઉચકીને. એવી રીતે પરતક મન આગળ નિજ મન એવું છે, કારણ કે હજુ જન્મ જ નવો છે. હવે એ નિજ મનને પેલું પરતક મન એવું કહે છે, તારો પગ ટકવાનો નથી, કારણ કે મારી પાસે 5 યોદ્ધાઓ છે, બહુ મજબૂત યોદ્ધાઓ છે. પરતક મન કહે છે કયા કયા, સાંભળ કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ગણી જે પંચ તેહ આગળ કોઈ ટક વારે વાન પાવે રંચ જનનીએ કોઈ જાયો નહીં પંચ વિષયની પાર સિદ્ધવાય કવખાનીએ હમ ના પામી સહાર. પેલું પરતક મન કે છે ભાઈ મારી પાસે 5 યોદ્ધાઓ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, અને કેવા છે, તેને આગળ કોઈ ટક વારે વાન પાવે રંચ, એની આગળ કોઈ આજ દિવસ સુધી ટકી શક્યો નથી. જનનીએ કોઈ જાયો નહીં, કોઈ માના પેટનો એવો જન્મ્યો નથી આ પૃથ્વી પર. કેવો, પંચ વિષયની પાર, પંચ વિષયથી પાર થઈ ગયો હોય એવો એકેય જન્મ્યો નથી. સિદ્ધવાય કવખાનીએ, શા માટે તારી વખાણ કરે છે કે હમણાં કાઢી મૂકું છું, નામ કરું છું, હમના પામી સહાર, એક જ ગોળો નાખશે ને મારા 5 યોદ્ધામાંનો એક યોદ્ધો, એટલે તું માથું ઊંધું નાખીને પડી જઈશ. આવું પરતક મનને જબરજસ્ત પોતાના 5 યોદ્ધાઓ પર વિશ્વાસ છે. હવે આ 5 યોદ્ધાઓ જે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ છે ને, પંચ વિષય વિના તો મુક્ત પણ આ પૃથ્વી પર દેહ ધરે તો એને ચાલતું નથી. 5 વિષયો ભોગવ્યા વિના પૃથ્વી પરનો કોઈ જીવાત્મા રહી શકતો નથી, એમ નહીં બ્રહ્માંડની અંદર કોઈ 5 વિષય વિના રહી શકતા નથી. 5 વિષય શબ્દને ભોગવવો પડે છે, સ્પર્શ રૂપ રસ ને ગંધ. હવે આ 5 વિષય જ્યારે 5 યોદ્ધાઓ જ્યારે પરતક મન પાસે હોય ત્યારે એ જીવનું બગાડે છે. આ 5 યોદ્ધાઓ જ્યારે નિજ મન જીતીને પોતાની બાજુ લઈ લે તો એ જ યોદ્ધાઓ જીવનું સુધારે છે. કથાવાર્તારૂપી શબ્દ જ્યારે સાંભળે છે ત્યારે જીવનું સુધરે છે, પણ કથાવાર્તા સાંભળ્યા પછી જો પિક્ચરના ગીત સાંભળે છે 2 કલાક તો આ પરતક મનને નિજ મનની વાત બધી ઉડી જાય.
ગમે એવી વાત સાંભળેલી હોય, ગઈકાલ ઉત્તરાયણ જોડી પર્વની મુક્તાનંદ સ્વામીની દાદા ખાચરની બધી વાતો સાંભળીને ઘેર ગયો હોય અને ઘેર જઈને કોમ્પ્યુટરને બે જ કલાક જો થોડુંક આમથી આમ કરે, એમાં ના જોવાનું જો, અરે ઘેર ના ગયો હોય, મંદિરમાં રહ્યો હોય, ફોનમાં ગોતે તોય સાંજની કથા ઉડી જાય. સવારમાં જેમ સ્નાન કરીએ અને રાતની ઊંઘ ઉડી જાય ને, એવી રીતે સાંજની કથા ફક્ત ને ફક્ત વિષયમાં સ્નાન કરવા માત્રથી સવારમાં ફ્રેશ થઈ જાય. પાછી ફરીથી પાછી ઓડિયો ક્લિપ વિડીયો ક્લિપ બધી ડિલીટ, ફરીથી છાપો કે. એટલે તો તમે જુઓ ને બધાય અહીંથી શનિવાર કેટલાક રોજ કથા સાંભળતા જ ના હોય, શનિવારથી શનિવાર જાજી સાંભળે તો વહેલું કલ્યાણ થાય. એટલે શનિવારથી શનિવાર કથા સાંભળતા હોય, ઘણા કહેવા હોય તો શનિવારથી શનિવાર સાંભળે તો શનિવારથી સાંભળીને ગયા હોય, સાંજ પડે હજુ શનિવાર તો થાક્યા હોય તો રવિવાર સવારથી સાંજ સુધી થોડો વ્યવહાર કરે ને સોમથી શુક્ર જોબ કરે ત્યાં પેલી શનિવારની બધી ડિલીટ થઈ અને અંદર જે એની એની પટ્ટી હોય ને પટ્ટીની અંદરે કંઈક ડેમેજ થઈ ગયું હોય એ હરખી કરવી પડે. ફરી પાછું તમે છાપીને બધું હરખું મોકલો કે ભાઈ આવતા વીક સુધી જાળવજો, અને પાછા આવતા વીકે ફરી પૂછો ક્યાં પહોંચ્યા હતા, પોથીને ખબર, કોને ખબર, પોથીને પુરાણીને બેને ખબર, અમને હું ખબર કે આની કથા કરશું, જેની કરવી એની કરો ને બાપા, એક હરખું જ છે, પટ્ટી પર છાપશો ને ડિલીટ થશે. કથા વાર્તાનો માર્ગ સાતત્યનો છે, સત્સંગનો રસ્તો સાતત્યનો છે, સતત આમાં રહેવું પડે. વિષયો બાજુ સતત નહીં રહો ને તો પણ તમને અનુભવાશે કે તમે જ્યારે નાના હશો, 5 વર્ષથી મોટા થોડી સમજણ આવી ગઈ, 10 વર્ષના થયા ત્યારે તો સમજણ થોડી આવી ગઈ હોય, એ 10-11 વર્ષે પણ તમે જે કંઈ એ સમયે ભોગવ્યું હશે, જોયું હશે, કંઈ ખાધું હશે, કંઈક ચોર્યું હશે, કંઈક સ્પર્શ કર્યો હશે, તો એ હજુ આજે પણ એવું ને એવું સાંભળતું હશે. કેમ? કારણ કે એ બાજુનો જીવનો ઢાળો છે, એ ભૂલાય નહીં. અને ભગવાનના દર્શન હજુ સવારે કરે હોય ને તો સાંજે જો યાદ ના રાખે હોય તો ડિલીટ થઈ જાય શું હતું. કથા સવાર સાંભળી હોય ને સાંજે ડિલીટ થઈ જાય શું હતી. કારણ શું છે? આ ઢાળો નથી, ઓલો ઢાળો છે. એટલે સત્સંગની અંદર જીવને સતત જોડી જ રાખવો પડે, સતત જોડી રાખવો પડે. દર્શનમાં, કથામાં, સંતો સાથે વાત કરવામાં જીવને જોડી રાખવો પડે. એ જે જીવને જોડી રાખે તો જીવ બળિયો થાય. અહીં પરતક મન કે છે મારી પાસે 5 યોદ્ધાઓ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આ કેવા 5 છે, બહુ જ તાકાતવાળા છે આ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એટલી બધી એની શક્તિ છે કે ના પૂછો વાત. કારણ કે એ પંચ વિષય વિના મુક્તોને પણ ચાલતું નથી, મુક્તોને પણ ના ચાલે. મહારાજ અમદાવાદના 3જા વચનામૃતમાં કહે છે જીવ માત્ર પંચ વિષયને આધારે જીવે છે. બધાનો આધાર પંચ વિષય છે. અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ જન્મ મરણનો હેતુ છે, આવું અમદાવાદના 3જા વચનામૃતમાં મહારાજ કહે છે. અંતરમાં વિષયનું ચિંતવન થાય એ જન્મ મરણનો હેતુ છે, કારણ છે. હવે જન્મ મરણ થાય છે વિષયના ચિંતવનથી, અને વિષય વિના જીવ પ્રાણી માત્રને ચાલી શકતું નથી પંચ વિષય વિના. શબ્દ, પહેલામાં પહેલો શબ્દ. પરતક મન કે છે મારી પાસે શબ્દ રૂપી યોદ્ધા એટલો તાકાતવાળો છે કે તારો ગમે એવો મોટો વૈરાગવાળો, ત્યાગવાળો, ભક્તિવાળો, જ્ઞાનવાળો સાંજે કચુંબર કરી દઈએ, એક જ યોદ્ધા કાપી છે. નિજ મન કે એમ, એક બે વાત તો કહો તમારી કંઈક એવી તાકાતવાળી હોય એવી. તો કે નડિયાદમાં એક સાધુ હતા, નડિયાદમાં સાધુ ગયા હતા આપણા, નડિયાદમાં ગયેલા સાધુ, એની અંદર આપણે નિજ મનને પરતક મન વાતો કરે છે એમ જ સાંભળીએ, સમજ્યા. પરતક મન કહે છે સાંભળ, લડવાનું પછી છે, પહેલાં તને લિસ્ટ આપી દઉં કે કેટલા મરી ગયા છે ને કેટલા બળિયા હતા એ મરી ગયા છે, પછી તું વિચાર કરજે. એમ કહે છે કે નડિયાદની અંદર સાધુ ફરવા ગયા હતા અને
બહુ સરસ ત્યાગ વૈરાગ્ય અને ભક્તિવાળા સાધુ બાળપણથી સંસારનો ત્યાગ કરેલો એટલે એને તો બાળપણથી ત્યાગ કર્યો હોય પછી તો એના પરિવારમાં કોના લગ્ન થયા ને કોણ મરી ગયું કોણ જીવ્યું તો ખબર હોય નહીં. પણ એ નડિયાદ જ્યાં ગયેલા અને ત્યાં કીર્તન આ કીર્તનના સાધુ હતા, કીર્તન બહુ હારા ગાતા હતા એટલે કીર્તન ગાય રાગે બહુ હારો, એમાં નડિયાદમાં બહેનોની સભાની અંદર આ સાધુના પૂર્વાશ્રમના જે ભાભી હતા એ પણ કીર્તન સાંભળવા આવેલા કે અમારા દિયર છે એ બહુ સારા સાધુ છે અને કીર્તન હારા ગાય છે એમ કરીને આવેલા, સમજ્યા ને. હવે આને તો કાંઈ ખબર નહીં કે મારો ભાઈ પરની ગયો છે ને એને હવે મારે ભાભીવાળા થઈ ગયા છે ને આ ભાઈને શું ખબર હોય સાધુ થયેલો એને. અને સાધુએ જવા દીધી રાગ રાગીણીઓ ને દોહાન છંદ ને બધું, એને આખી સભામાં ભાઈ બધે આમ કે વાહ વાહ હું સ્વામી ગાય છે ને હું વાત આમ તેમ બધું થયું. ત્યાં બહેનોની સભા સાધુ બેઠા હતા ને ત્યાંથી થોડી ચાર પાંચ હાથ છેટે હતી શાસ્ત્ર પ્રમાણે, જે પ્રમાણે શાસ્ત્રની મર્યાદા, બહુ મોકળી જગ્યા ને આ દાદા ખાચરનો દરબારગઢ છે તો એ ક્યાં બોટો છે જાજો, તો દાદા ખાચરના દરબારગઢમાં બાઈઓ ભાઈઓની સભા થતી હોય શ્રીમદ સત્સંગી જીવનમાં એનું વર્ણન લખ્યું છે આટલા હાથ છેટે બેહે બહેનો. મેઇન વસ્તુ એટલી છે મર્યાદા જોઈએ, સ્ત્રીની નજર સંત ઉપર પડે સંતની નજર સ્ત્રી ઉપર ના પડે એવી મર્યાદાથી બેસાય, પાછળ બેસે કે ઓપોઝિટ દિશામાં બેસે, તો એ રીતે જ પહેલાં ફરજાઓમાં સભાઓ થતી ગામડાઓમાં સભા થતી એટલે બહેનો આમ અવાજ બહેનોનો પહોંચી જાય એટલા દૂર હતા દેખાય નહીં. ત્યાં સંતો પછી ગાઈ રહ્યા ત્યાં પેલી બહેનો ઘૂસપૂસ ઘૂસપૂસ કરે ને એમાં એની ભાભી બોલી કે આ તો તમે જાણો છો આ રૂપાળા છે ને આટલો સરસ અવાજ છે ને એ તો અમારા દિયર થાય કે આના કાન આમ ખુલ્લા હતા, શબ્દ યોદ્ધા કેટલો મોટો, કાન ખુલ્લા હતા, હા કે મારા પૂર્વાશ્રમના ભાભી આવેલા કે લો ક્યારનો મુંડાઈને બેઠો તો ઓલા ભાભી ક્યાંથી તારા અત્યારે જન્મ્યા મુંડાઈને બેઠેલો, કેટલા વર્ષથી તને ખબરય નહોતી ભાભી કોણ ને ભાઈ કોણ ને મા કોણ ને બાપ કોણ. હવે આ એક જ શબ્દ ખાલી કેટલો મોટો યોદ્ધા હશે, ઓલો બાળપણમાં ત્યાગ કરી નીકળેલો, બાળપણમાં વૈરાગ્યથી નીકળેલો, ભગવાનના કીર્તનો ગાતા પણ જેને ભગવાનની મસ્તી ચડી જાય એટલો મસ્ત સાધુ, એક શબ્દ આ તો મારા દિયર કેવા રૂપાળા છે કે અને કેટલું સરસ ગાય છે, જો આ સંસારમાં હોત તો લાડે કોળે પરનાવત, જો આ સંસારમાં હોત તો લાડે કોળે પરનાવત. તમે બધા કેવા પરણ્યા છો ને પરણવા તૈયાર થયા છો એવું લાડે કોળે. હજુ અનુભવીને પૂછજો આ બાજુમાં બેઠેલા ને બોલો લાડે કોળે પરનાવત. તે આને સાંભળ્યું ને સારું લાડે કોળે પરનાવત, તે આને થયું ખરો રૂપાળો તો છું જુવાન છું, પછી એક તો ઉંમરવાળો થઈ જઈશ ને ઢોળી દાઢી થઈ જશે પછી કોણ પરણવાનું, અને ભાભી જો તૈયાર હોય આવી રીતે લગ્ન કરાવવા, તે આ સાધુ ભેગા તો મનનું ધાર્યું કાંઈ થાય નહીં ને, અહીં તો કંઈ આપણી ઈચ્છા પૂરી થાય નહીં ને, રોકટોક ને હજાર પ્રકારની ઉપાધિ, એના કરતાં લાડે કોળે શું ખોટું. પછી તો પાછા ત્યાંથી સભામથી ઉતારે ગયા, તો ઉતારે ગયા તો હાંજે ખીચડી ભાવી નહીં એને, ખીચડી જ જમવાના બેઠા, કેમ તો કે પેટ દુખે છે. પછી રાત્રે પથારીની અંદર રોજ ભગવાનની માનસી પૂજા કરે ને ભગવાનને સરસ મજાના હાર, ભગવાનને સરસ મજાની પથારી કરે, ભગવાનને દૂધ ધરાવે, એમ ભગવાનની માનસી પૂજા એટલી પ્રેમથી કરવાવાળો ત્યાગી, તે ભગવાનની માનસી પૂજા કરવા બેહે ને ત્યાં પેલો શબ્દ સાંભળે, જો આ સંસારમાં હોત તો લાડે કોળે પરનાવત. આ બસ એક જ શબ્દ, એક શબ્દ ખાલી ત્રણ વાક્ય સાંભળી ગયેલો, આ ભૂલથી ત્રણ વાક્ય, બાળપણનો ત્યાગ, વૈરાગ, હારા સદગુરુનો સંગ, સારા સંતોનો સંગ, ભગવાન શ્રી હરિમાં પ્રીતિએ યુક્ત કીર્તનનો કંઠ, આ બધું બધાની બધાને ટીબી થઈ ગયો. આ બધાને સદગુરુના સંઘને ટીબી,
ભગવાનના કીર્તન ગાવા આપેલા કંઠને ટીબી, ભગવાનના ભાવમાં ટીબી. ટીબીવાળો તો જાય જ, એ તો અત્યારે દવા નીકળી, બાકી પહેલાં તો જાય જ. એમ બધી જગ્યાએ ક્ષય રોગ થઈ ગયો. અને એક રાતની અંદર તો પેલા ત્રણ વાક્યને ઘૂંટતા ઘૂંટતા શબ્દરૂપી યોદ્ધો એટલો મજબૂત થઈ ગયો, તે જે સાધુએ એવું નક્કી કરીને નીકળેલો કે મારે તો દેહ પર્યંત ભગવાન શ્રીહરિના થઈને જ રહેવું છે, ભગવાન શ્રીહરિને પામીને જ રહેવું છે, જગતના વિષયને ભોગવવા નથી. એટલે તો સાધુ થયો. સાધુ થવાનું કારણ શું? એટલે તો થયો કે મારે જગતની અંદર ક્યાંય વિષયની અંદર મારે માથા નથી મારવા, વિષયરૂપી કાદવની અંદર મારે નથી વિષયના ભૂંડ થવું. આવું વિચારીને નીકળેલો ત્યાગી વિષ્ટાવત, જેમ વિષ્ટાનો ત્યાગ કરે અને ક્યારેય પણ વિષ્ટા તરફ જોવાની ઈચ્છા થાય કોઈને? વિષ્ટાનો ત્યાગ કરે, ટોયલેટ બાથરૂમ ટોયલેટ ગયા હોય પછી કોઈને એનો ત્યાગ કર્યા પછી એને કોઈ દિવસ એને જોવાની ઈચ્છા થાય? કૂતરાની વિષ્ટા કોઈ કોથળીમાં ભરે, પોતાની વિષ્ટા કોઈ ભરે જ કોથળીમાં? એમ વિષ્ટાવત સંસારનો ત્યાગ, ત્યાગી માટે લખ્યું છે કે સંસારનો ત્યાગ ત્યાગીએ વિષ્ટાવત કરવો. હવે વિષ્ટાવત કરેલો ત્યાગ, એને પાછી ખાવાની ઈચ્છા થાય, લેવાની નહીં આખે આખો ખાવાની ઈચ્છા થાય, એ કરાવી શકે એવો યોદ્ધા શબ્દ છે. પરતક મન નિજ મનને કહે છે, તું શું સમજીને મારી સામે લડવા આવ્યો છે? તારો જન્મ કેટલો? હજુ તો તું ધાવીને મોટોય નથી થયો, ખોરિયામ છે, માનું દૂધ ગંધાય તારા મોઢામાં, અને તું મારી સામે લડીશ? કેટલા ઉડી ગયા પહેલાં એનું લિસ્ટ સાંભળ, અને પછી તું નક્કી કરજે કે તારે લડવું છે, નહીં તો પહેલેથી શરણાગતિ સ્વીકારીને જતો રહીથી. માર ખાઈને જવું એના કરતાં એમ કેવું કે ભાઈ હું હારી ગયો, છોડી દો મને. પેલા રાજાઓ હોય ને પહેલાં તો યુદ્ધ કરતા હામા હામી, પછી જે બળીઓ હોય ને એ શું કરે કે પચાહો ખંડિયા રાજા હોય ને એમાં જે બળિયા ગણાતા હોય ને એવા 5-10 વીંધી નાખે, એટલે બાકીના 30-40 તો સીધા શરણાગતિ જ લઈ લે કે મામાર કાંઈ લડવું નથી. એક તો રાજ્યનો ખજાનો ખલાસ થાય, મરે, કોકની લાજો લૂંટાય, માર ખાવો પડે, મરી જઈએ, એના કરતાં હું તમારો દાસ છું, સીધો સામે આવી જાય. એમ પરતક મન નિજ મનને કહે છે કે મારા યોદ્ધાઓએ અત્યાર સુધીમાં કેટલા મોટા પરાક્રમો કર્યા છે એ હું તને સંભળાવું, સાંભળી લે, અને પછી તું નક્કી કરજે કે મારી સામે તારે બાયો ચડાવવી છે કે શરણાગતિ લેવી છે. એ સાધુને રાત્રે એટલા બધા સંકલ્પ વિકલ્પો એ શબ્દના થયા, હવાર પડતા પહેલા તો એ ભાગ્યો નથી, સંત આશ્રમમાંથી ભાગ્યો. નડિયાદમાં કઈ જગ્યાએ એની ભાભી ઉતરી છે ને ક્યાં એનું ઘર છે ને બધું ગોતીને ગામડે પૂગી ગયો. ક્યાં ક્યાં અડધી રાતમાં તપાસ કરી લીધી આખી, અને એવા પાછા નવરા બેઠા જ હોય 10 જણા એડ્રેસ આપવાવાળા, પેલા જોધાના બધા હોય ને એના તો બધા બેઠા હોય, કોઈ સત્સંગમાં ચડે ને ત્યાંથી પાડવાવાળા 1000 બેઠા છે. 1000 વ્યક્તિ સત્સંગમાંથી જીવને પાડવાવાળા બેઠેલા છે, ચડાવવાવાળો એક જ હોય, બે જ હોય કે 3 હોય, ગણતરીના હોય ચડાવવાવાળા, પાડવાવાળાની કાંઈ સંખ્યાનો કોઈ ખોટ જ નથી. ગઈકાલે જ હું વાત કરતો હતો ને ઝંડાની, ખાલી પતંગ ચકતી હોય ને તો ઝંડા નાખવાવાળા બહુ લોકો હોય, સમજ્યા? કપાતા પહેલાં ઝંડો નાખી દે, ભાઈ કપાવા તો દે પણ કપાતા પહેલાં એવો ઝંડો નાખે, અંદર હજુ તો હાથમાં દોરી હોય ઓલાને, તો એવો પતંગ એઠી ઉતાર લે, અને પતંગી એટલી ડાઈ તે અંદર ભરાઈ જાય. પાછી પતંગની કિંમત 25 રૂપિયા હોય ને તો ઝંડાવાળો એઠી ઉતારીને 25 પૈસા વેચી દે ને ઝૂંપડપટ્ટીમાં. પતંગને એવું લાગે કે હું ફાવી ગઈ, આના હાથમાં દોરી હતી ને ક્યારનો આમથી આમ ઘૂમડતો તો એના કરતાં સારું આ ઝંડાવાળાએ એથી ઉતારી લીધી, પણ એઠી ઉતારીને ઝૂંપડપટ્ટીમાં 25 પૈસા વેચી આવે, અને પેલો કદાચ ભલે આમથી આમ રમતો પણ 25 રૂપિયાની પતંગ છે એને કિંમત હોય. એમ સત્સંગની અંદર આપણે ચડીએ ને આમ ચડતા હોય ને ત્યારે ઝાડાવાળા બહુ ફરતા હોય, સમજાય ને, પેલું ઝાડું લઈને ફરતા હોય, ઝુંડ લઈને ઉતાર નાખે પતંગ આપણી એઠી, લે હું એવું છે શુક્ર શનિ રવિવારી મંદિર જતો રહેશ, એવો એક મળી જાય ને ત્યાં તમને જોબ ઉપર,
જોબ ઉપર એવો એક મળી જાય ને આમાંનો યોદ્ધા પરતક મનનો, એક જ શબ્દ મૂકે, 4 કલાક ડ્રાઈવ કરીને ત્યાં હું છે, ફ્રાઈડે સેટરડે સન્ડે મંદિર જઈને શું કામ છે, એના કરતાં અહીં રહેજે, આપણે મૂવી જોવા જશું, સેટરડે છે ને હોટલમાં જશું, સન્ડે સવારે છે ને આમ ફરવા જશું. હવે તમને એવો શબ્દ મૂકતા રહે, એક એક તીર મારતા રહે. હવે તમે અહીં આવો ત્યારે સંતો તો તમને કે આમ કેમ નહોતું કર્યું, અહીં કેમ નહોતા અડ્યા, ને આ કેમ કર્યું, ને કેમ હુતા હતા, ને કેમ જાગ્યા નહોતા, ને આમ તેમ કરે, અને ઓલો તમને ત્યાં આગળ હાથ ફેરવે. તે ગુણાતીતાનંદ સ્વામી કે એક મખમલની ગાદીમાં હુવાડે ને તોય નરકમાં લઈ જાય, અને આવા સાધુ કાંટાની પથારીએ હુવાડે ને તોય ધામ આપે. આ વાત સ્વામીની હંમેશા યાદ રાખવી, તો આ યોદ્ધાઓ જીતે નહીં, નહીં તો ભલ ભલાને પીલી નાખે એવા યોદ્ધા છે, ભલ ભલાને પીલી નાખે. જેને પીલાવું ના હોય એને સૌથી પ્રબળમાં પ્રબળ છે સારા ભગવદીય સંત કે ભક્તનો જબરજસ્ત સંગ, જીવ જોડીને સંગ, એનાથી જીવ કોઈ દી તૂટે નહીં એવો જબરો સંગ, તો જ બચાશે. નહીં તો આ 5 જણા એવા છે આખું મેદાન સાફ કરી નાખે, આખું મેદાન. તમારે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ભલે ને તમે 1 લાખ વર્ષથી ભરેલા હોય, સૌભરી ઋષિના ક્યાં ઓછા હતા સાધન, 60 વર્ષથી તપ કરતા હતા યમુનાના ધરામાં, કઈ ઓછું તપ કહેવાય? પણ એક જ યોદ્ધો ગયો, પતાવી દીધું, સ્ત્રીને નહોતી મોકલી, માછલીને માછલાને જ મોકલ્યા, બોલો, ખાલી માછલીને માછલો જ, માછલીને માછલો રમતા હતા. હવે માછલીને માછલો રમતા હોય એને જોઈ અને સૌભરી ઋષિને એમ થયું કે આ બધું થઈ ગયું પણ આટલું બાકી રહ્યું, ખાલી જોવા માત્રથી 60,000 વર્ષ સુધી જેને કાંઈ ન થયું અને ખાલી બસ આમ જોયું, ઓહો આ તો સારું રહી ગયું કે આપણે, તે ગોતવા નીકળ્યા, એ માછલો થયા ને માછલીઓ ગોતવા નીકળ્યા. બોલો, આખી સૌભરી સોસાયટી યમુનાના ધરા પર ઊભી કરી માનધાતા રાજાની 50 કન્યાઓ આરે પરણીને. આ એવા બળિયા યોદ્ધાઓ છે, માટે અહીં બળ કરવા જેવું નથી, સંગે શક્તિ. ભગવદીયનો સંગ જો જબરો હોય ને તો આપણે પાર પડી જઈએ. હંમેશા સમૂહની અંદર આ લોકો આપણને નથી મારી શકતા. ગુરુજી બહુ સરસ દ્રષ્ટાંત આપે છે, પેલી ગીરમાં ભેંસો હોય, એ ભેંસોનું નાનું પારડું જન્મેલું હોય, એ નવું જન્મેલું હોય ને તો પેલા વાઘ સિંહ એ બચ્ચાને ઉઠાઈ જાય, પણ એ 6-7 ભેંસો હોય ને એ આખી રાત આમ કુંડાળું કરીને બચ્ચાને વચ્ચે નાખી રાખે, વચ્ચે હોય ને પેલી ભેંસો આમ ફર્યા કરે, ગમે એવો કેસરી સિંહ આવે ને એની તાકાત નથી એ બચ્ચાને ઉઠાવે, પેલી ભેંસો ફરતી હોય ને એટલે. પણ ઘણા બચ્ચા અળવિતરા હોય, તે શું કરે ખબર, પોતાની માવુના પગની વચ્ચે રહીને 12 મોઢા કાઢે, પેલી માવુ એને ધીરે રહીને અંદર મૂકતી હોય તે આ વરી મોઢા 12 કાઢે પગમાંથી. તે પેલો કેસરી સિંહ તો આમે બ્રેકફાસ્ટ ખોડતો જ તો, થોડુંક માથું બહાર કાઢે ને આમ કરીને ઉઠાવીને લઈ જાય, જા ઓલી હાથ માવું રડે, પછી શું કરે, બચ્ચું તો ગયું, ઓલી હાથ માં થઈને એને હાચવા જે ભેગી થઈ હતી એને રોવું આવે, એને રડવા સિવાય કાંઈ ના રહે. એમ આપણે બધા જન્મેલા સત્સંગના બચ્ચાઓ છીએ, અને મોટા સદગુરુ, મોટા પુરુષ, પવિત્ર એવા ભગવાનના બળિયા સાધુઓ, એકાંતિક હરિભક્તો એવા જેને જીવ જડી દીધા છે, એ બધાએ પેલી ભેંસોની જગ્યાએ છે અને આપણે બચ્ચાની જગ્યાએ છે. હવે આપણે અળવિતરા થઈને એના પગમાંથી મોઢા બહાર કાઢીએ ને તો 5 ડાલમઠા મોટા યોદ્ધાઓ છે ને એમાંનો એક જ આપણું મોઢું ખેંચીને લઈ જાય, તો ઓલી માવુને તો શું કરવાનું થાય, રડવાનું થાય. ભગવાનના મોટા સાધુને ખાલી રડવાનું જ થાય, બીજું કાંઈ થાય નહીં. બોલો, એને કાં તો મનમાં હસવું આવે કે આને હું કરવા ડાપણ કર્યું છે આ પગમાંથી બહાર નીકળવા, એમ હસવું આવે. બીજું એનું કાર્ય બગડી ગયું, આ બચ્ચાને મોટું કરીને એને તો પોતાના જેવું કરવું હતું, એટલે એને રોવું પણ આવે કે ભગવાનના માર્ગનો આ જીવ કલ્યાણના માર્ગેથી પડી ગયો, એટલે એને રોવું આવે. 2 જ કામ થાય છે પછી એનાથી, શું કરે, જતું રહ્યું બચ્ચું. બચ્ચાને કીધું હતું ભાઈ બેઠું રહેજે, પણ બચ્ચું ડાપણ કરીને મોઢું બહાર કાઢવા ગયું. બહાર શું છે, બહાર કાંઈ નથી, જોવા જેવું જ નથી, શું જોવાનું.
આજે કોઈ અમને કહી દીધું કે બહાર સ્વામી કશું જોવા જેવું નથી, એટલું ખરાબ વાતાવરણ છે કે ના પૂછો વાત. તમે એવું કીધું અમને ક્યાંક આપણે ગયા ને, તમે કીધું સ્વામી બહાર તો ક્યાંય નીકળાય એવું જ નથી તમારથી. અમે કહે ના ના કેવું છે જોવું છે આપણે, એટલે પણ નથી નીકળાય એવું એટલે તમને કીધું કે બહાર નીકળાય એવું નથી, તમારે હવે શું જોવું છે ને? જેને કીધું છે તમને કે નથી જોવાય એવું એને વિચારીને જ કીધું હશે ને કે ત્યાં તમારી મર્યાદા પ્રમાણે નથી જોવાય એવું, તો હું પાછો ડાપણ કરીને એમ કહું ના ના હું નથી જોવાય એવું એ મારે જોવું છે, તો મરો તો મરશો, બીજું કાંઈ નહીં થાય. શબ્દરૂપી તાકાત એવી છે કે પેલા જીવને અડધી રાત્રે ખોડતો ક્યાં પહોંચી ગયો ખબર? ગામડે પહોંચી ગયો. ગામડે પહોંચીને રાતે હાંકળ ખખડાવી, બ્રાહ્મ મુહૂર્તમાં ન્યા બધા હવારમાં પૂજા પાઠ કરવા ઉઠે ત્યાં તો આ મોડલ ન્યા પહોંચ્યું. સીધો દરવાજો ખોલ્યો, ભાઈ આ કોણ છે? ક્યુ મોડલ? માથે મૂંડો લેંગો ને જબ્બો ને બધું ગોતીને બધું કમ્પ્લીટ કરીને આવ્યો છે, ત્યાં તો પછી રાત્રે બધું ખબર નહીં કયા દુકાન કપડાવાળાની દુકાન ખોલાઈ હશે, માપ બાપ લઈને કમ્પ્લીટ કરીને લેંગો પહેરીને ભાઈ પહોંચી ગયા. હવે માથે મૂંડો કઈ વાળ ક્યાંથી લાવવા? વાળ કઈ થોડા મળે, કપડાં લેંગો જ બહુ મળી જાય, વાળ ક્યાં ભાડે થોડા મળે છે? આ વીકનો જમાનો નહીં હોય તો ઓલી ભાભીએ જ દરવાજો ખોલેલા. કોણ? તો કે તમે રાત્રે નહોતા કહેતા ઓલો રૂપાળો લાડે કોડે પરનાવીશ પરણવા આવ્યો છું? કે એની ભાભી કે આ મારા જનેલા બે છે ને એ જ વાંઢા રખડે છે, કે એને એના ભાઈને બે દીકરા હતા, આ બહુ નાનો હતો આ એનો ભત્રીજો, આ જે દિયર હતો એ, એટલે ભત્રીજા ને દિયર બે હરખી ઉંમરના થઈ ગયેલા, ઓલી ભાભી એના જ બે છોકરા માટે ગોતતી હતી, એના જ નહોતા મળતા. ઓલી ભાભી કે મારા જ બે વાંઢા રખડે છે, તને ક્યાંથી પરનાવીશ? કે બોલો હવે આ બે મોડલ ઘેર હતા ને ત્રીજું મોડલ ભેગું થયું, હવે શું દશા થાય ઓલાની? આ યોદ્ધા છે, પરતક મન કે શબ્દની આટલી મારો શબ્દરૂપી એક જ યોદ્ધા નીકળે ને તો મોટો ત્યાગ વૈરાગ વાળાને પણ હાંજે રોડી નાખે. તો તમે તો ગ્રહસ્થ આશ્રમમાં છો, આનો એક જ યોદ્ધા નીકળે તમારી શું દશા કરે? કહો, અમે આટલી બોર્ડરની વચ્ચે બેઠા છે પણ ના સાંભળવાનો શબ્દ જો સાંભળીએ ને તો આ સંત સમુદાય, આ પવિત્ર માહોલ, આ ભગવાનની મૂર્તિનું સુખ લેવા માટેની જગ્યાઓ જ્યાં આગળ હજારો લોકોના આસ્થાના કેન્દ્ર બનેલા હોઈએ તો પણ રાતો રાત રોડાઈ જઈએ તો પછી તમે તો બોર્ડર, તમારે તો કિલ્લા વિનાના મેદાનમાં ફરવાનું છે. આ યોદ્ધા ગમે ત્યાર ઘરમાં ગરી જાય. અમારે તો ઘરતા પહેલાં ગંટ બહુ બેલ મારવા પડે કે ઘરું કે ના ઘરું, ઘરું કે ના ઘરું, બેલ મારવા પડે અમારા ઘરમાં આવતા પહેલા. અને તમારે તો દરવાજા ખુલ્લા જ હોય, દરવાજા જ ખુલ્લા, ગમે ત્યાર ઘરી જાય અંદર. બોલો, હવે આપણે બધા ભેગા થઈને આ પરતક મનને મારવા બેઠા છે પણ પરતક મનની તાકાત કેટલી છે, એના એક એક યોદ્ધામાં કેટલી શક્તિ છે એ આપણને ખબર તો હોવી જોઈએ ને. આ શબ્દની જ આટલી મોટી તાકાત છે. બોલો, હરણ છે ને એ હરણ શબ્દથી મરે છે. હરણ છે એ પકડાય છે શાનાથી, એ બંધનમાં શાનાથી આવે છે? તો હરણ છે એ શબ્દથી, હરનું બંધાઈ જાય છે. માછલું રસથી બંધાય છે, ભમરો ગંધથી બંધાય છે, હાથની સ્પર્શથી બંધાય છે ને પતંગી રૂપથી બંધાય છે. પેલો અગ્નિ સળગતો હોય ને ત્યારે પતંગિયાઓ અંદર આમ આમ, તમે જોજો જ્યારે અગ્નિ સળગતો હોય, અગ્નિ સળગાવ્યો હોય ને બહારની સાઈડ, રાત પડી હોય ને અંધારું હોય ને તો પતંગિયાઓ અને નાની જીવાતો આવીને એમાં પડશે, અગ્નિ તરફ એ ઓટોમેટિક ખેંચાય, એને ગમે છે, બળી જવાનું પસંદ કરશે. એને ખબર છે કે અમારી આગલી આટલા બધા ગયા અંદર અને અંદર ગયા બહાર નીકળ્યો નથી તો એ અગ્નિ જ છે. સંસાર શું છે? અગ્નિ છે. કેટલા પતંગિયા બળી ગયા તોય નવા નવા પતંગિયાઓ તૈયાર થયા જ કરે છે ને, કંઈ બળવામાં કંઈ ખામી રાખે, નવા નવા પતંગિયો હોમાયા જ કરે છે. બોલો, સંસાર રૂપી અગ્નિની અંદર ક્યાં પતંગિયા બાકી રહે છે? એવું છે. આ તો તમને વૈરાગ રહે એટલે હા, સંસાર કાંઈ ખોટો નથી એવું ના વિચારતા. સંસાર વિના તો સંન્યાસી કેમ સંભવે? જો સંસારી હોત જ નહીં તો સંન્યાસી હોત ક્યાંથી? પણ આ થોડીક નિષેધની વાતો કર્યા કરીએ તો માપનું રહે ત્યાં, બહુ ખેંચાણ ના રહે. જાજુ ખબર હોવી જોઈએ કે અગ્નિમાં હોમાવા જઉં છું, એ તો ખબર હોવી જોઈએ.
અગ્નિની સાક્ષીએ અગ્નિમાં હોમાવા જાઉં છું, અગ્નિમાં હોમાવા. સ્ત્રી એ અગ્નિ છે, પુરુષ એ ઘી છે. ઘીને હોમાવાનું હોય, બીજું કાંઈ કરવાનું ના હોય, ઘીને હોમાવાનું હોય, બોલો. અને તમે પૂછો, જો જેને હમણાં જો તાજુ કરેલા છે ને એને પૂછશો ને તો એમ જ કહેશે કે પહેલાં ટેન્શન બહુ ઓછું હતું, એકલો હતો ત્યાં ટેન્શન બહુ ઓછું હતું, બીજી કંઈ ચિંતા હતી નહીં. પણ પછી બે થાય ને એટલે બહુ ટેન્શન, કપડાનું આ તે ખર્ચા બધું જ બધે. હમણાં જ એક ભગત ભેગા થયા હતા, મને કે સ્વામી પહેલાં બહુ જ એકાઉન્ટમાં સારું રહેતું હતું, હવે કે એકાઉન્ટ બે ભેગા થયા ને તોય સરખું રહેતું નથી. તો મેં કીધું ભાઈ એ તો એવું જ હોય, તમારો એકલાનો ખર્ચો હોય કેટલો, પણ હવે બે ભેગા થયા ને એટલે તમારાથી દોઢો ખર્ચો એ બાજુ હોય, એવું હોય. કહેવાનો અર્થ, સંસાર કંઈ ખોટો નથી, એકાંતિક ભાવને પામે સંસાર સારો જ છે. એકાંતિક ભક્ત હોય એ સંસાર સારો જ છે, પણ સાવધાની પણ એટલી જ જરૂરી છે. સંસાર હોય કે સંન્યાસ હોય, પૃથ્વી ઉપર આપણો જ્યાં સુધી આ મનુષ્યનો દેહ છે ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી મારી તમારી સાવધાની પાકી જોઈએ. આપણું લક્ષ બહુ પાકું જોઈએ કે ઠેક અક્ષરધામમાં પૂગવું છે, કોઈ ઓરાધામમાં રહેવું નથી. પરતક મન કે છે આ મારો એક શબ્દ, એની તાકાત આટલી છે. સ્પર્શની તાકાત પણ હાથી કેટલો બળ્યો છે, હાથી કેટલું તાકાતવાળું પ્રાણી છે. હાથીને પકડવો હોય ને જંગલમાં, આ લોકો નહીં હાથીને બધા ખેલ કરાવે ને માવતો બધા એને નાથી લે છે ને, કેટલું બળ્યું પ્રાણી એ હાથીને. એક બે પગવાળો માણસ એની ઉપર બેઠો બેઠો એને આમ ખાલી અંકુશથી આખો કંટ્રોલમાં રાખે. જે હાથી જો ગાંડો થાય ને તેના વિડીયો આવે છે ક્યારેક ક્યારેક, આખી આખી ગાડીઓ નાખે, આખી રિક્ષા નાખે, આખા મકાનો ઝાડવા બાડવા બધું ઉખાડી નાખે ગાંડો થાય તો. એવો હાથી, એટલો બળ્યો હાથી, એટલે તાકાત તો એટલી છે ને, છતાં પણ કંટ્રોલમાં છે, અંકુશમાં છે. પણ એને પકડવા માટે શું કરે છે આ લોકો? એક આખો ઊંડો ખાડો કરે, ખાડાની ઉપર તરના ઢાંકે ઘાસ જેવું, એટલે ખાડો જ હોય એટલે ઉપર કાંઈ વજન આવે તો એઠો જ પડે. અને ઉપર કાગળની હાથની બનાવે, કાગળની ખોટી હાથની. પેલો હાથી હાથનીનો સ્પર્શ કરવા માટે દોડે, કારણ કે સ્ત્રી પુરુષનો વિષય એ જીવ પ્રાણી માત્રની આખી સૃષ્ટિમાં ભગવાને આ બુંદ સૃષ્ટિ કહેવાય બધી જ જગ્યાએ મૂકેલો છે. બ્રહ્માની સૃષ્ટિમાં કઈ જગ્યાએ વિષય નથી. ઝાડવામાંય તમે પપૈયાનું ઝાડ હોય ને તો નર પપૈયો હોય ને, અને તમારે માંદા પપૈયું એટલે સ્ત્રી જાતિનું પપૈયાનું ઝાડ હોય અને પપૈયું લગાવવાનું હોય તો અમુક એરિયાની અંદર નર પપૈયો જોઈએ, એની પરાગરજથી થાય. આ બધા ફળ ફ્રૂટ બધું એમ જ થાય છે, એ ભગવાનની રચેલી સૃષ્ટિનો ક્રમ છે, એ બરાબર જે ભગવાને રચ્યું હોય. પણ કેટલું સોલિડ રચેલું છે ભગવાનનું કે વૃક્ષ થઈ જાય છે, જીવ વૃક્ષ થઈ જાય તો પણ એને ખબર છે કે ભાઈ નર વૃક્ષ જોશે છે ને, એ કેટલો સોલિડ વિષય છે. હવે એમાંથી નિવૃત્ત પામવું, એમાંથી પાછા વળવું, એ ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં લાવ્યા છે. જગતની અંદર કોઈ પાસે આ વિઝન નથી. શ્રીજી મહારાજ લાવ્યા છે એમાંથી રિટર્ન થવાનું, અને રિટર્ન થવાનું લાવ્યા છે એટલે એની પાછા ઉપાયો સહિત, એના ઉપાયો સહિત શ્રીજી મહારાજ લઈને આવ્યા કે આમાંથી રિટર્ન થાવ, આ બધા વિષયોમાંથી પાછા વળો. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આપણું બગાડી ના શકે એવું શ્રીજી મહારાજે આ સંપ્રદાયને સત્સંગના નિયમો દ્વારા એની રચના કરી છે કે પાંચ આપણું બગાડી ના શકે. જો આપણે નિયમમાં હોઈએ તો પાંચ યોદ્ધાઓ પરતક મનના ગમે એટલા તાકાતવાળા હોય એની કોઈ શક્તિ નથી જે આપણને હરાવી શકે, આપણો વાળ વાંકો ના કરી શકે. જો આપણે શ્રીજી મહારાજના નિયમમાં અને શ્રીજી મહારાજના નિયમવાળો જે સમુદાય એને મધ્ય પડ્યા રહીએ તો તાકાત જ નથી. પણ આપણે શું કરીએ, આવા પરતક મનના મોકલેલા યોદ્ધા હોય ને એને મળવા ખૂનામાં જઈએ, અને મળવા ક્યાં જઈએ, ખૂનામાં. ઘણા છે ને સત્સંગની અંદર કથા હાલતી હોય દેશમાં, પછી બીડીની તલપ લાગે ભાઈને, કથા તો આવે હવે બીડી, પછી ક્યાં જવું, હવે બહાર સભા મંડપની બહાર જાય ને બીડી પીવે તોય કોઈનું ખરાબ લાગે ને,
તેના પહેલાં કાચા ટોયલેટ બાથરૂમ બનાવેલા હોય. એટલે ટોયલેટ હોય ને એને પતરા આમ કાચાના કાચા દરવાજાઓ હોય, પછી કાઢી નાખવાના હોય ટેમ્પરરી, એટલે એની અંદર જાય. અને એની અંદર જઈ એ તો તમે જોયું જ ના હોય ભગત, કાચા ટોયલેટ બાથરૂમ કેવા હોય એ તો ઇન્ડિયામાં રહેવા આવવું પડે તો ખબર પડે. અને દેખાડીશું તમને, સમજ્યા, કાચા કેવા હોય. મોકલશું ખરા, બીજી વખત કહેશો કે સ્વામી આ હરખું રાખજો બાપા, ઘણાને ચા ના પીવે ને કોફી ના પીવે, ઝાડો ના થાય એવું થાય પછી તમને અંદર. ન્યા એ પછી અંદર જઈ અને ધુમાડા કાઢે તો ઉપર ધુમાડા નીકળે એટલે ખબર પડે કે અંદર કંઈક ચાલતું લાગે છે. બીડી એને ક્યાં લઈ જાય છે? ઠેક ટોયલેટ સુધી લઈ જાય છે. એવી રીતે કથામાં બેઠા હોઈએ, કીર્તનમાં બેઠા હોઈએ, સત્સંગમાં હોઈએ, સાધુમાં હોઈએ, હરિભગતના સમુદાયમાં હોઈએ, પણ આ પાંચ જણામાંથી એક જણો બેલ મારે ને એટલે હારામ હારા બ્રહ્મવેતા સાધુ પાએ બેઠેલા હોઈએ, ત્યાંથી ઊભા થઈએ અને ખૂણામાં જઈને પછી ઘૂસપૂસ કરીએ, બોલો ને ભાઈ શું છે? તે આપણે પેલું કરવાનું નથી ભાઈ, સ્વામી ના પાડે છે. એ તો ના પાડે. સ્વામીએ કેટલા વાગ્યા સુધી કીધું છે અહીં રહેવા? 12 વાગ્યા સુધી ને? તે 2 વાગે આપણે મળીએ ત્યારે. તે 12 વાગ્યા સુધી સ્વામી ભેગા હોય એટલે સ્વામીને તો લાગે કે વાહ વાહ, આ તો એકાંતિક થઈ જ જવાના, 2022માં તો જોરદાર થઈ જવાના. સ્વામીને ખબર જ ના હોય કે આ તો કોઈક બીજી જગ્યાએ ધાવવા દોડે છે. તો 2022ની અંદર તો રોડાઈ ગયો હોય. અહીં સ્વામીએ એને નક્કી કર્યું કે આને તો આટલે 2022માં અને આ સ્ટેજ પર જોશું આપણે. ત્યાં તો 2022માં સ્ટેજ પર નહીં, પાતાળમાં જતો રહ્યો હોય, પાછો ખેંચવો પડે કે ભાઈ ક્યાં ગયો આ. તેવા તો કેટલા પાતાળમાં નથી જતા રહ્યા. આપણે જ્યારે એને જોયા હોય, લીધા હોય, સમુદાયમાં હોય ત્યારે એમ થાય કે આને આવો આટલા વર્ષમાં થઈ જશે જીવ. પણ આ પરતક મનના યોદ્ધાઓ એટલા ખતરનાક છે ને, તે આપણે આમ ઊંચું ઊંચું સ્ટેજ બનાવતા જઈએ, 50 ફૂટ ઊંચું સ્ટેજ, 100 ફૂટ આની ઉપર એને ચડાવશું, ત્યાં ક્યારે આમથી પાછળથી એઠો ઉતરીને પાતાળમાં જાય ખબર ના પડે. પાતાળમાં શેષ નારાયણ પાસે ગોતવા જવું પડે કે અહીંયા આવ્યું છે મોડલ, બોલો. એવી દશા થાય ખરેખર ભગત, હા, સાચવવું પડે એવું છે, ગોતવું પડે કે ગયું ક્યાં. પાતાળથી એઠે બીજો લોક મળે ત્યાં જતો રહે. આ યોદ્ધાઓ એવા છે, દાટી દે આખા, કોઈ ગોત્યું કોઈ દિવસ ગોતી ના શકે એવા પરતક મન પાસે આ બધા યોદ્ધાઓ છે. માટે સાવધાન રહેવું. શબ્દ જ આટલો છે તાકાતવાળો. એ હાથી કોઈ રીતે પકડાઈને આવું પડ્યું પ્રાણી, એ પેલી હાથનીનો સ્પર્શ કરવા માટે દોડે અને જેવો ખાડા પાસે પૂગે, હાથની ઉપર આમ એનો સ્પર્શ કરવાનો જ્યાં પ્રયત્ન કરે ને ત્યાં સીધો જાય હેઠો. અને પછી એ ખાડામાં એને ભૂખ્યો તરસ્યો રીબાય થોડો ઢીલો પડે, પછી એને આ લોકો એની પ્રક્રિયાથી નાથે. આ આખા જંગલને હલાવવાવાળું પ્રાણી, એને 2 પગનો 2 વેતનો, એની સામે કીડી જેટલો માણસ કહેવાય એવો માણસ આખા હાથીને નાથી લે. કયા કારણથી? એક હાથનીનો સ્પર્શ કરવા માટે. એમ આપણી અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એનાથી ભરપૂર, સાધુના સમાગમથી આપણે હાથી જેવા મજબૂત સત્સંગમાં થયેલા હોઈએ, પણ એક આવો યોદ્ધા જો આવી જાય અને અયોગ્ય માર્ગે આપણને ચડાવી દે તો આપણે ગમે એટલા બળિયા હોય તો પણ કીડી જેવો જીવ નાથી લે એમ માયારૂપી જે ભગવાનની મૂકેલી શક્તિ છે આપણને નાથી લે અને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. અહીંયા આગળ આ પરતક મન કહે છે, મેં તને અત્યાર સુધીમાં 2 જ યોદ્ધાઓ છે ને એના તને 2 દ્રષ્ટાંત દીધા છે. આ એક એક યોદ્ધાએ પાડી દીધેલા હજારોની સંખ્યામાં લિસ્ટ છે. આ તો 1-2 લિસ્ટમાંથી 2-3 પેપર ઉઠાવીને કીધા કે આવું થાય. હજુ બીજા 3 યોદ્ધાઓ છે એના પણ 1-1 સેમ્પલ તમને દેવા છે કે આવું છે. અને 1 સેમ્પલ દઉં છું એવા એ યોદ્ધાઓએ આ પૃથ્વી પર પાડી દીધેલા, બ્રહ્માંડમાં પાડી દીધેલા, અહીં પૃથ્વી પર જ નહીં આકાશમાંય પાડી દીધા છે, ચંદ્રને બુધનેય પાડી દીધા છે. આ યોદ્ધાઓ એટલા મજબૂત છે. અરે એટલું નહીં, બ્રહ્માના કરતા, આ બ્રહ્માંડના કરતા બ્રહ્માજી એને પણ પાડી દીધેલા છે. ઠેક બ્રહ્માંડની ટોચ સુધી આ બધા યોદ્ધાઓ પહોંચ્યા છે, પાતાળ સુધી યોદ્ધાઓ પહોંચ્યા છે. એના ખાલી 1-1 પેપર યા સેમ્પલ તને ધરું છું, પછી તું નક્કી કરજે કે મારી સામે તારે બાદ ભેળવી કે નહીં, તારે મોઢામાં ઘાસ ગાલવું પડશે, માટે વિચારીને કરજે. આટલું કહી પરતક મન અત્યારે શાંત પડ્યું છે. બાકીની એની જે કથા છે, બાકીની
એને જે વ્યથા કરાવવી છે એ આવતીકાલે પાછા ત્રણ યોદ્ધાની વાતો કરશે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.